મારું નામ રાજેન્દ્ર એચ ગઢવી છે અને હું ગુજરાત રાજ્યના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાં જનરલ મેનેજર છું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ જે છે એની મુખ્ય પ્રવૃત્તિઓમાં મહિલાઓને, ખાસ કરીને જે જરૂરિયાતમંદ મહિલાઓ છે, જેમનું આર્થિક સ્તર નબળું છે એવી મહિલાઓ છે, એમને તાલીમબદ્ધ કરવા માટેનો કાર્યક્રમ નિગમ આપે છે. આ કાર્યક્રમ નીચે વિવિધ પ્રકારના વ્યવસાયો કે જેવા કે ડ્રેસ મેકિંગ છે, કુકિંગ છે, જેવા કે દાખલા તરીકે મહેંદી છે, બ્યુટી પાર્લર છે, ઇલેક્ટ્રિશિયનનું કામ છે, કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ છે, આ પ્રકારના વિવિધ વ્યવસાયોની તાલીમ બહેનોને આપવામાં આવે છે. અને ત્યાર પછી આ તાલીમબદ્ધ થયેલી મહિલાઓ છે એ પોતાની ચીજવસ્તુઓનું હસ્તકલાના નમૂનાઓનું ઉત્પાદન કરે, એના પ્રચાર પ્રસાર અને વેચાણ માટે અમારી યોજના છે પ્રદર્શન સહ વેચાણની. આ સિવાય પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે બહેનો મુકાઈ છે એવી બહેનો માટે પણ એક અલગથી તાલીમનો કાર્યક્રમ છે કે જેમાં અમે નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાં રજીસ્ટર્ડ થયેલી સંસ્થાઓ હોય એ સંસ્થાઓ મારફત અને નાકવાના સર્વે બાદ જેમને આઈટી યુનિક આઈડી નંબર આપવામાં આવ્યો છે એ યુનિક આઈડી ધરાવતી બહેનોને અમે ખાસ તાલીમ વર્ગ અલગથી આપીએ છીએ. એટલે આ પ્રકારે બે પ્રકારની તાલીમ છે, જનરલ તાલીમ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓ માટે તાલીમ, અને એક અમારો પ્રદર્શન સહ વેચાણનો કાર્યક્રમ છે. આ સિવાય મહિલા સંમેલન અને મહિલા જાગૃતિ શિબિરોનું પણ અમે વાર્ષિક આયોજન કરીએ છીએ અને એમાં તાજેતરમાં જ મહિલા સંમેલન 14મી તારીખે રાજ્યભરમાં યોજાઈ ગયું, એવી રીતે મહિલા જાગૃતિ શિબિરો પણ તાલુકા સ્તરે અમે આયોજન કરીએ છીએ. આ સિવાય અમારી એક ઘરદીવડા યોજના છે જેમાં બહેનોને, અમે તાલીમ પામેલી બહેનોને 50,000 રૂપિયા સુધીનું બેંક ધિરાણ અપાવીએ છીએ અને એમાં 7,500થી લઈને 12,500 સુધીની સબસિડી પણ અમારું નિગમ આપે છે. અમારા ફિલ્ડ ઓફિસરો હોય કે દરેક જિલ્લામાં ફિલ્ડમાં જઈને કામ કરતા હોય, અને અમારી જે વડી ઓફિસ છે એ ગાંધીનગર છે. અહીંયા સામાન્ય રીતે તાલુકા પંચાયતમાંથી અમારી યોજનાના ફોર્મ્સ મળી શકે, પરંતુ અમારા જે ફિલ્ડ ઓફિસરો હોય છે એમનો પ્રવાસ કાર્યક્રમ હોય છે અને એ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતની મુલાકાત લેતા હોય છે, વિવિધ મહિલા સંસ્થાઓની મુલાકાત લેતા હોય છે, સખી મંડળોની મુલાકાત લેતા હોય છે અને લાભાર્થીઓને શોધતા હોય છે. પ્લસ જે સામાજિક સંસ્થાઓ છે એ આ જિલ્લાની સામાજિક સંસ્થાઓનો અમારા ફિલ્ડ ઓફિસરો સંપર્ક કરી અને તાલીમનું આયોજન પણ જિલ્લા સ્તરે કરતા હોય છે. સંગઠનની યોજના નથી, પણ વ્યક્તિગત લોન અમે આપી શકીએ અને એ વ્યક્તિગત લોન 50,000ની મર્યાદામાં 50,000 સુધી આપી શકાય. સામાજિક સંસ્થાઓ હોય મહિલાઓ માટે કામ કરતી, એને માટે અમે તાલીમ કાર્યક્રમો એ સંસ્થાઓને ફાળવીએ અને એ સંસ્થાઓ તાલીમ ચલાવે.